મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બે વિષય હિન્દી પાઠ અગિયાર અય તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું તો ચલો તેના માટે હિન્દી સ્વાપોથી પેન્સિલ ઇરેઝર અને સ્કેલ સાથે રાખીને બેસીએ તો હિન્દી સ્વાપોથી ખોલી એમાં પાઠ અગિયાર અય એના એટલે ચશ્મા સૈનિક એટલે સિપાહી

फय बय भय मय यय रय लय वय सय 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 हय क्षय त्रय गने હવેના પછી નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો એનો સૈનિક થયેલા પૈસા ભૈયા એના પછી મેના શેર તેર પેર બેર એના પછી મેદાન કનૈયા ગવૈયા ભૈયા હૈ હવે એના પછી સોપાન વાંચો અને યાદ રાખો ચલો આગે બઢે એને પહોની લે લિયા થયેલા

ભૈયા એટલે માતા મૈના એટલે મેના શેર એટલે ફરવું તે તેર એટલે તરવું તે બેર એટલે વેર અને દુશ્મની ગવૈયા એટલે ગાયક ભૈયા એટલે ભાઈ બેલ એટલે બળદ નૈયા એટલે નાવ બેંગન એટલે રીંગણ સૈનિક એટલે સિપાહી હવેના પછી નીચેના હિન્દી શબ્દ હિન્દી વાક્ય વાંચો અને લખો તો આપણને હિન્દી વાક્ય આપેલા છે તે આપણે વાંચી અને બાજુમાં સરખ અક્ષરે લખવાનું છે હવેના પછી ચોરસમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો તો મેં ચોરસ કરેલા છે તમારે તેમાં ગોળ રાઉન્ડ કરવાનું રહેશે તો પેલું છે અહીં તો જેટલા પહેલાં ખાનામાં તમને અહીં દેખાય તેમાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું બીજું અ ત્રિજુઈ અ અને ચોથું સહી તો જ્યાં તમને દેખાય ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું એના પછી આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો તો એના કેટલે ચશ્મા બીજું મૈયા એટલે માતા ત્રીજું ગવૈયા એટલે ગાયક એના પછી ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો તો આપણને અહીંયા કૌશ આપેલા છે પેર નૈયા પૈસા અને એનક તો આપણે તેનો સાચો જવાબ શોધી ચિત્રમાં લખવાનું તો પહેલું ચિત્ર છે પેર બીજું છે નૈયા ત્રીજું છે એનક અને ચોથું છે પૈસા હવે એના પછી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો

એમાં લખવાનો ભૈયા પૈસા લાયા બીજું ગવૈયા તો કે ગવૈયાને ગીત ગાયા હવે ના પછી આપેલા કોઠામાંથી શબ્દ શોધી ચોરસમાં રંગ પૂરો શબ્દ બાજુમાં લખો તો મેં અહીંયા રંગની બદલે ચોરસ કરેલું છે તો મેં જ્યાં ચોરસ કર્યું છે ત્યાં તમારે રંગ પૂરવાનો છે પછી બાજુમાં લખવાનું દૈનિક કેમરા મૈયા અને નૈયા એના પછી ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂરો તો એમાં ઊભું લખવાનું પેર અને આડું લખવાનું બેર એની બાજુમાં ઊભું લખવાનું નૈયા અને આડું લખવાનું ગવૈયા હવે આપણે આગળના વિડીયોમાં પાઠ બાર ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત